પ્રજાને ગરીબોને દર્દીઓને પ્રાપ્ત થાય એ માટે માન્ય મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ હતા ત્યારે એમણે નિર્ણય કરેલો કે અમદાવાદના મધ્યમાં આવી એક સુંદર ભવ્યને તમામ સાધનોથી સુસજ્જ હોસ્પિટલ દર્દીઓની સેવા માટે ખૂબ નજીવા અને વ્યાજબી દરે સારવાર આપવા માટે ઉપલબ્ધ કરાવવી અને અદ્યતન અમદાવાદનું ઊંચામાં ઊંચું બિલ્ડિંગ કહી શકાય એવી હોસ્પિટલનું કામ કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું અને આજે એના લોકાર્પણનો શુભ પ્રસંગ છે અને લોકાર્પણ માટે પણ આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ આપણા વચ્ચે પધાર્યા છે ત્યારે આપણને સૌને આનંદ છે એવા આપણા વડાપ્રધાન શ્રી માન્ય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી અને સતત સંવેદનશીલ પ્રજાલક્ષી કામગીરીમાં સક્રિય એવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અમારા સાથી મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ અને અમદાવાદ શહેરના મહિલા મેયર અને ખૂબ સક્રિય સતત પ્રજાની કાર્યકરોની નાગરિકોની કોર્પોરેટરોનો સહયોગ લઈ અમદાવાદના દરેક કક્ષાએ હરોળમાં મૂકવા પ્રયત્નશીલ છે એવા મેયર શ્રી બિજલબેન પટેલ પધારેલા સૌ ધારાસભ્યશ્રીઓ કોર્પોરેટરો અગ્રણીશ્રીઓ ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો આજે આ સાબરમતી રિવરફ્રન્ટ જેના કિનારે આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ એ પણ મોદી સાહેબની દેન છે કે આપણને અમદાવાદ શહેરને આવું સુંદર નજરાણું આપણને આપ્યું છે અને લાખો લાખો લોકો દર વર્ષે અહીંયા પરિવાર સહિત વાર તહેવારે પ્રસંગોએ અહીંયા આવીને આનંદ અને ઉત્સાહથી પોતાનું રિવરફ્રન્ટનો લાભ લે છે ત્યારે સ્વાભાવિક આજે મને રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે પણ અમદાવાદના મેયર શ્રીને કોર્પોરેટરોને સર્વને ખૂબ અભિનંદન આપવાનો મન છે કે અમદાવાદ શહેરની ગુજરાતની અનેક પ્રકારની આપણી હોસ્પિટલો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ એશિયાની મોટામાં મોટી હોસ્પિટલ જ્યાં આગળ પણ બારસો પથારીની નવી અદ્યતન હોસ્પિટલનું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે કેન્સર હોસ્પિટલ કિડની હોસ્પિટલ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ આ બધી આખા દેશની ગૌરવસમી સંસ્થાઓ ગરીબ મધ્યમ વર્ગ અને દરેક પ્રકારના દર્દીઓની સેવા કરતી આપણા ગુજરાતમાં આપણે પ્રાપ્ત કરી છે અને મેડિકલ કોલેજમાં પણ અનેક ગણો વધારો અને સીટોનો પણ વધારો મોદી સાહેબના નેતૃત્વમાં ભૂતકાળથી શરૂ કરીને આજે પણ આપણે કરી રહ્યા છીએ ત્યારે અમદાવાદની વસ્તી વધતી જાય પહેલાં પચીસ ત્રીસ લાખની વસ્તીનું શહેર આજે સાહીઠ સિત્તેર લાખે જ્યારે પહોંચ્યું હોય ત્યારે શહેરના નાગરિકોને અને આ શહેર ની હોસ્પિટલ ફક્ત અમદાવાદપુરથી નથી આખું ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને આખા રાજ્યમાંથી ગંભીર રોગોની સારવાર માટે દર્દીઓનું એક સરનામું આપણી આ હોસ્પિટલ છે ત્યારે આવું અદ્યતન સારવાર આપતું હું એમ માનું છું કે મારે આ તબક્કે વડાપ્રધાન શ્રીનો જાહેરમાં આભાર માનવો છે રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે કે આપણને એ પણ તાજેતરમાં જ કેન્દ્ર સરકારે રાજકોટ ખાતે આપી અને વિશ્વકક્ષાની સારવાર આપવાની આપણને એક મોટી સવલત કેન્દ્ર સરકારે આપી છે ત્યારે આપણે ફક્ત કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર એટલું નહીં પણ કોર્પોરેશન પણ આવી સુંદર સારવાર આપતી અદ્યતન હોસ્પિટલો જે ચલાવે છે એનું આજે લોકાર્પણ થયું છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે લાખો દર્દીઓ વતી મહાનગરપાલિકાનો મેયરશ્રીનો હોદ્દેદારોનો કોર્પોરેટર ભાઈ બહેનોનો પક્ષના ભાજપના સંગઠનના સૌ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ગરબી ગરીબોની મધ્યમ વર્ગની સેવા માટે ખૂબ ઊંચા પ્રકારની આધુનિક સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર માટે આપે આ નજરાનું ગરીબોની સેવામાં દર્દીઓની સેવામાં માનવ સેવામાં અર્પણ કર્યું છે એ બદલ સર્વને ખૂબ ખૂબ અભિનંદન અને આશા રાખું છું કે અમદાવાદનું નામ અનેક ક્ષેત્રમાં જેમ આગળ છે એમ હવે દર્દીઓની સેવા માટે સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી સારવાર આપતી ખાનગી હોસ્પિટલો તો છે જ પણ હવે આપણી આ કોર્પોરેશનની હોસ્પિટલ વ્યાજબી દરે રાહતના દરે સારામાં સારી સેવા આપી અમૂલ્ય માનવ જીવન બચાવવામાં ખૂબ મોટો સહયોગ આપશે એવી પ્રાર્થના સાથે સૌનો ખૂબ ખૂબ આભાર અસ્તુ ભરત માતા કી જય